નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના સેકન્ડ સેશનમાં કે ડાયપોલની વિષુવરેખા પર આપણે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ શોધવાનું છે. ચલો તો અહીંયા આપણે જોડાઈ જાઓ. ડાયપોલની વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર. હવે લાસ્ટ થિયરી પ્રમાણે મેં કીધું હતું કે વિષુવરેખા જે છે, વિષુવરેખા એ કોને કહેવાય, તો જે ડાયપોલની અક્ષને કોઈ પણ લંબરૂપે જે અક્ષ રહેલી હોય, યાદ રાખજો કોઈના માટે પણ, કોઈ પણ જે મુખ્ય અક્ષ છે એને લંબરૂપે જે અક્ષ પસાર થાય એને વિષુવરેખા કહેવાય. તો આપણે અહીંયા જોઈએ, લાસ્ટ ટાઈમ જે ડાયપોલ બનાવી હતી અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર હતો, અહીંયા માઇનસ ક્યુ વિદ્યુતભાર, અને બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર તમને યાદ છે આપણે કેટલું લીધું હતું, 2a. હવે આ જે અક્ષ જે મેં બનાવી છે, એક્સ અક્ષ જે છે એને આપણે શેનાથી દર્શાવીશું, વિષુવરેખા વડે. કોનાથી દર્શાવશું? વિષુવરેખા. ઓકે, હવે આ વિષુવરેખા ઉપરનો ધારો કે એક બિંદુ P છે. અહીંયા આપણે એક બિંદુ P છે જે કેન્દ્રથી x જેટલા અંતરે છે. તો આ x અંતરે જે P બિંદુ રહેલો છે, તો એ P બિંદુ માટે આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ચલો તો આના માટે શું કરીશું, તો પ્લસ ક્યુ વિદ્યુત ભાર વડે અહીંયા P ઉપર જે વિદ્યુત ક્ષેત્ર લાગશે, તો એ વિદ્યુત ક્ષેત્રની દિશા આપણે કીધું હતું એ પ્રમાણે બહાર તરફની હશે, અને માઇનસ વિદ્યુત ભાર વડે જે દિશા છે એ દિશાને આપણે અંદર તરફ જતી દિશામાં, એટલે કે પોતાની તરફની અક્ષ તરીકે દર્શાવીશું. ઓકે, તો હવે વિદ્યુત ક્ષેત્ર તમને સિમ્પલ આ જે મળ્યું કોના વડે મળ્યું, ઈ પ્લસ વડે. અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર મળ્યું કોના વડે મળ્યું, ઈ માઇનસ વડે. સેમ એ જ કન્ડિશન છે, બંને વિદ્યુત ક્ષેત્ર જે છે ઈ પ્લસ અને ઈ માઇનસ વડે તમને અહીંયા મળે છે. હવે નેક્સ્ટ કે તમારે અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે ઈ પ્લસ અને ઈ માઇનસ એક દિશામાં નથી. લાસ્ટ થિયરીમાં જોયું હતું કે બંનેની દિશા એક જ દિશામાં હતી, કે જેથી આપણે એનો સરવાળો લીધેલો હતો. તો અહીંયા સરવાળો ડાયરેક્ટ શક્ય નથી. તો શું કરવાનું છે મિત્રો, તો અહીંયા આપણે જે ઈ પ્લસ અને ઈ માઇનસ છે એના ઘટક લેવાના છે. અને ઘટક કઈ રીતે લઈશું, તો આપણે અહીંયા જોઈએ કે અહીં જે પ્લસ ક્યુ એ પી સદિશ સાથે બનાવે, આ ખૂણાને ધારો કે આપણે થીટા લઈએ, તો ઓબ્વિયસલી આ સેમ અંતર છે, તો આ ખૂણો બી કેટલાનો થશે, થીટાનો. તો એ જે ખૂણો છે સામસામેના ખૂણા સમાન હોય, તો અહીંયા બી ખૂણો થીટા વડે દર્શાવી શકાય છે. તો ઘટક દર્શાવીએ તો ઈ પ્લસ એ એક્સ અક્ષ સાથે થીટાનો ઘટક બનાવ્યો, તો આને શું લખી શકાય કે થીટા ખૂણો હોય તો ઈ પ્લસ કોસ થીટા, અને આ સાઈડનો જે ઘટક આવશે જેને કહેવાય ઈ પ્લસ સાઈન થીટા. ડન. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ હું કોના માટે ઘટક લખીશ, ઈ માઇનસ વડે. તો ઈ માઇનસ વડે અહીંયા તમે જુઓ આ થીટા ખૂણો છે, જેની સાથે થીટા ખૂણો હોય તો એને કહેવાય ઈ માઇનસ કોસ થીટા, અને આ સાઈડ નીચે આવશે જેને કહેવાય ઈ માઇનસ સાઈન થીટા. વિદ્યુત ક્ષેત્રની અંદર ઘટક માટે આપણે વાત કરીએ, તો જો ઈ જે છે એ શોધવાનું સૂત્ર તમને યાદ છે કે ક્યુ બાય આર સ્ક્વેર, અંતર સરખું છે, ક્યુ પણ સરખો છે, તો ઈ પ્લસ નું મૂલ્ય અને ઈ માઇનસ નું મૂલ્ય સમાન હશે. તો હું ડાયરેક્ટલી કહી શકું કે ઈ પ્લસ કોસ થીટા જે છે કઈ અક્ષમાં જાય, ધન અક્ષમાં, અને ઈ માઇનસ કોસ થીટા કઈ અક્ષમાં જાય, ઋણ અક્ષમાં. તો એક ઘટક ધનમાં બીજો ઘટક ઋણમાં, અને સમાન ઘટક પરસ્પર વિરુદ્ધ હોય તો એનો સરવાળો કેવો થશે, શૂન્ય થશે. તો ઇનશોર્ટ એવું લખી શકાય એક સ્ટેટમેન્ટ કે ઈ પ્લસ કોસ થીટા અને ઈ માઇનસ કોસ થીટા પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાની અસરને નાબૂદ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને આઈડિયા આવી ગયો હશે કે જે મેક્સિમમ એટલે કે ફાઇનલી વિદ્યુત ક્ષેત્ર મળશે એ બે જ ઘટકોના લીધે મળશે, અને એ બે ઘટકો કયા છે, તો ઈ પ્લસ સાઈન થીટા અને ઈ માઇનસ સાઈન થીટા. તો અહીંયા એવું લખી શકું કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશ ઇઝ ઇક્વલ ટુ ઈ પ્લસ કોસ થીટા, સોરી સાઈન થીટા, અને પ્લસ ઈ માઇનસ સાઈન થીટા.
ચલો હવે આપણે તો મૂલ્યની તો વાત કરી દીધી કે તમારું જે વિદ્યુત ક્ષેત્ર છે એ કોના લીધે મળે છે, ઈ પ્લસ સાઈન થીટા પ્લસ ઈ માઇનસ સાઈન થીટા, પણ દિશાની વાત કરવાની છે. તો દિશા કોના વડે શોધીશું? તો સિમ્પલ, તમે જો મેં તમને લાસ્ટ ટાઈમ કીધું હતું કે આપણે દિશા જે છે ડાયપોલ મોમેન્ટની દિશામાં અથવા તો એનાથી વિરુદ્ધ દિશા વડે દર્શાવી શકાય. ડાયપોલ મોમેન્ટની દિશા બોલો કઈ આવશે? કઈ આવશે? ઋણથી લઈ અને ધન તરફ. તો જો અહીંયા આ માઇનસ અને આ પ્લસ, તો તમારી ડાયપોલ મોમેન્ટ કઈ બાજુ જાય છે? ઉપર. આપણું વિદ્યુત ક્ષેત્ર ક્યાં જાય છે? નીચે. તો ઇનશોર્ટ દિશા થઈ તો કઈ દિશા આવશે? વિરુદ્ધમાં. તો હું અહીંયા સેના વડે દર્શાવીશ? માઇનસ પી કેપ. કોઈને ડાઉટ છે? ઓકે, સરસ. યાદ રાખજો કે અહીં વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોવાથી આપણે સેનાથી દર્શાવેલું છે? માઇનસ પી કેપ. હમણાં જ મેં કીધું કે અહીં ઈ પ્લસ અને ઈ માઇનસ સમાન છે, તો આ સમીકરણમાં આપણે આવું લખી શકાય. હવે તમે એમ કહેજો કે સર આ સમાન કીધું, તો સમાન કઈ રીતે? તો ગણતરી કરીએ, કશો વાંધો નથી. મૂલ્યની વાત કરીએ તો ઈ પ્લસ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ, કારણ કે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ કે ક્યુ બાય આર સ્ક્વેર, કે અહીંયાથી ક્યુ અને આટલું અંતર શોધવાનું છે. તો આ અંતર તમને ખબર છે એ, આ એક્સ. તો કાટકોણ ત્રિકોણના નિયમ મુજબ આને શું કહેવાય? શું કહેવાય બાળકો? કર્ણ. તો કર્ણનું મૂલ્ય કેટલું થશે? એ સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર અને જેનો વર્ગમૂળ. તો અહીંયાથી પ્લસ ક્યુ માટે બી ગણતરી કરો, કેટલું થશે? બોલો, આ અંતર એ, આ અંતર એક્સ, તો આ કેટલું થશે? એ સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર નું વર્ગમૂળ. તો અંતર પણ સરખું થઈ ગયું. તો ઈ પ્લસ બરાબર વર્ગમૂળની અંદર એ સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર અને પાછો એનો વર્ગ. તો સેમ ઘટના પેલા માટે બી થાય, તો હું એવું લખી શકું કે ઈ પ્લસ ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ અને ઈ પ્લસ ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ ના છેદમાં એ સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર. કેમ? કારણ કે આ વર્ગમૂળ અને અહીંયા વર્ગ, વર્ગમૂળ અને વર્ગ એકબીજાની અસરને શું કરશે? નાબૂદ કરશે. એટલે સિમ્પલ શું આવશે? એ સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર. ઓકે, તો આ સમીકરણમાં ઈ પ્લસ ઈ માઇનસ સમાન થઈ ગયા. તો ઈ પ્લસ ની જગ્યાએ હું ઈ માઇનસ અથવા તો ઈ માઇનસ ની જગ્યાએ ઈ પ્લસ લખી શકું? તો જવાબ શું થશે? ઈ સદિશ બરાબર ટુ ઈ પ્લસ સાઈન થીટા ઇન્ટુ પી કેપ, અને આજે માઇનસ ચિહ્ન હતું એને મેં ક્યાં લખી દીધું? આગળ. માઇનસ ટુ ઈ પ્લસ સાઈન થીટા પી કેપ, કારણ કે ઈ પ્લસ અને ઈ માઇનસ સમાન છે. ઓકે, મૂકો કિંમત. તો માઇનસ ટુ ઈ પ્લસ, ઈ પ્લસ ની કિંમત કેટલી આવશે? કે ક્યુ છેદમાં એ સ્ક્વેર વત્તા એક સ્ક્વેર ઇન્ટુ સાઈન થીટા પી કેપ. પાડકો, સાઈન ની કિંમત નથી આવી, પણ શોધી શકાય છે, કારણ કે થીટા આપણે શું કર્યો હતો? ધારેલો છે. તો ધારેલી વસ્તુ કોઈ પણ સમીકરણમાં ન હોવી જોઈએ. આપણે સાઈન થીટામાં જે થીટા લીધો એ થીટા ધારેલો છે, ધારેલી કિંમત કોઈ વસ્તુ હોવી જોઈએ નહીં. તો આકૃતિ ઉપરથી તમે આવું જોઈ શકો, આ ખૂણો થીટાનો, આ બાજુ કેટલી મળી? એ સ્ક્વેર વત્તા એક સ્ક્વેર. આ બાજુ કેટલાની છે? સાઈન થીટાની કિંમત શું થાય બોલો? સામેની અપોન કર્ણ. તો શું આવે? એના છેદમાં વર્ગમૂળમાં એ સ્ક્વેર વત્તા એક સ્ક્વેર. ખૂબ જ સરસ. ચલો હવે આપણે કિંમત મૂકી દઈએ, અહીંયા શું થશે? ઈ સદિશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ જે છે એમનું એમ ઇન્ટુ કે ક્યુ છેદમાં એ સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર ગુણ્યા, બોલો સાઈન થીટાની કિંમત છે ને, એ છેદમાં વર્ગમૂળની અંદર એ સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર ઇન્ટુ પી કેપ. આ કેટલી ઘાત કહેવાય? એક. આ કેટલી ઘાત કહેવાય? અડધી. એક અને અડધી એટલે કે થ્રી બાય ટુ. તો સમીકરણ લખી નાખો, તો ઈ સદિશ બરાબર માઇનસ ટુ કે ક્યુ ઇન્ટુ એ છેદમાં એ સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર એની થ્રી બાય ટુ ઘાત અને પી કેપ વડે. મેં તમને યાદ હશે આવું પી બરાબર આવું શીખવાડ્યું હતું. શું શીખવાડ્યું હતું? ટુ એ ક્યુ. તો આ બે, આ ક્યુ અને આ એ, એની જગ્યાએ હું શું લખીશ? પી. તો જવાબમાં શું આવશે? ઈ સદિશ બરાબર માઇનસ કે પી. ટુ જતો રહ્યો, ક્યુ જતો રહ્યો, એ જતો રહ્યો, તો કે વધ્યો અને પી વધ્યો. તો માઇનસ કે પી છેદમાં એ સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર એની થ્રી બાય ટુ ઘાત ઇન્ટુ પી કે. હજુ એક કન્ડિશન એવું વિચારી શકાય કે ધારો કે એક્સ ઇઝ વેરી ગ્રેટર ધેન એ. આનો મતલબ એવું કહેવા માંગે છે કે તમે જે એક્સ બિંદુ લીધું છે એ ડાયપોલનું જે અંતર છે ને એ અંતર કરતા બહુ જ દૂર છે, તો એને એ શું કરી શકાય? અવગણી શકાય, એટલે કે એ એપ્રોક્સિમેટ ઝીરો. તો જવાબ આવો આવશે, ઈ સદિશ બરાબર માઇનસ કે પી, એ શૂન્ય, એક્સ નો વર્ગ અને એની થ્રી બાય ટુ ઘાત બે બે ગયા, તો શું આવશે? એક્સ નો ઘન ઇન્ટુ
પી કેપ એટલે ઈ સદિશ બરાબર આપણો જે સમીકરણનો જવાબ મળશે માઇનસ કેપી બાય એક્સ ક્યુબ ઇન્ટુ પી કેપ. જય હિન્દ મિત્રો, નેક્સ્ટ લેક્ચર સાથે ફરીથી મળીશું.